નમસ્કાર આજે આપણે સ્ટાન્ડર્ડ એટના ચેપ્ટર નંબર ટુ એક ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય ટુ પોઈન્ટ ટુના દાખલા નંબર પંદર અને દાખલા નંબર સોળ એટલે કે છેલ્લા બે દાખલાઓ કરશું પરંતુ તે પહેલાં એક સૂચના આપી દઉં કે જો મારી ભણાવવાની જે સ્પીડ છે તે તમને થોડીક ઓછી લાગતી હોય તો તમે જે મારો વિડીયો યુટ્યુબમાં જોવો છો તો યુટ્યુબમાં તમે સ્ક્રીન પર ટચ કરશો તો અહીંયા તમને જમણે ધારો કે આ તમને યુટ્યુબની સ્ક્રીન આપેલી છે બરાબર છે તો યુટ્યુબની સ્ક્રીનમાં આ બાજુ જમણી બાજુ ખૂણામાં તમને ત્રણ ટપકા આપેલા હશે તે ત્રણ ટપકા ઉપર ક્લિક કરશો તો તમારે પાંચ ઓપ્શન ખુલશે બરાબર છે એમાં બરાબર વચ્ચેનો જે ઓપ્શન હશે તેમાં લખેલું હશે પ્લે બેક સ્પીડ ઓકે હવે આ જે તમારે પ્લે બેક સ્પીડ લખેલું છે તે તમારે નોર્મલ હશે તે નોર્મલમાંથી નોર્મલની નીટે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એક્સ આવું લખેલું હશે એટલે કે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કરી નાખવાનું એટલે કે મારી ભણાવવાની જે સ્પીડ છે તે ઓટોમેટિકલી ઝડપી થઈ જશે ઓકે આ બાબત ધ્યાનમાં રાખજો તો હવે આપણે દાખલા નંબર પંદર સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ દાખલા નંબર પંદરની રકમ જોઈએ તો શું આપેલું છે મારી પાસે રૂપિયા એક રૂપિયા બે અને રૂપિયા પાંચના મૂલ્યવાળા કુલ રૂપિયા ત્રણસોના સિક્કા છે આ પણ દાખલો દાખલા નંબર ચૌદની જેમ જ છે બરાબર છે રૂપિયા બેના સિક્કાની સંખ્યા રૂપિયા પાંચના સિક્કાની સંખ્યા કરતાં ત્રણ ગણી છે રૂપિયા બેના જે સિક્કાની સંખ્યા છે તે રૂપિયા પાંચના સિક્કાની સંખ્યા પર શું રાખે છે આધાર રાખે છે તો આપણે શું સૌ પ્રથમ ધારો કે રૂપિયા પાંચના સિક્કાઓની સંખ્યા તે લઈ લઈ ઇક્વલ ટુ આ દાખલામાં આપણને દાખલા નંબર ચૌદની જેમ ગુણોત્તર આપેલો નથી ઓકે રૂપિયા પાંચના સિક્કાઓની સંખ્યા એક્સ લઈએ તો રૂપિયા બેના ના સિક્કાઓની જે સંખ્યા છે તે રૂપિયા પાંચના સિક્કાની સંખ્યા કરતા કેટલા ગણી છે ત્રણ ગણી છે ઓકે તો રૂપિયા બે ના સિક્કાઓની સંખ્યા એક્સ કરતા ત્રણ ગણી એટલે કેટલી થાય થાય પછી શું છે જો સિક્કાની કુલ સંખ્યા એકસો સાઠ હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો રૂપિયા પાંચના રૂપિયા બે ના અને રૂપિયા એક ના આ ત્રણે ત્રણ મૂલ્યના સિક્કાઓને હું ભેગા કરું

એકસો સાહીઠ આપેલી છે આપણને કુલ સિક્કા કેટલા છે તે ખબર છે અને રૂપિયા પાંચના અને રૂપિયા બે ના પણ સિક્કા કેટલા છે એ પણ ખબર છે તો કુલ સિક્કા પેલા કેટલા છે એકસો ને સાઠ જેટલા છે ઓકે હવે આ જે કુલ સિક્કા છે તેમાંથી હું રૂપિયા પાંચના સિક્કા અને રૂપિયા બે ના સિક્કા આ બે સિક્કાઓને હું બાદ કરી નાખું તો વધે એ કેના સિક્કા હોય રૂપિયા એકના જ સિક્કા હોય ને તો રૂપિયા પાંચના અને રૂપિયા બે ના સિક્કાઓની સંખ્યા એક્સ અને થ્રી એક્સ છે તેને એકસો સાહીઠ માંથી હું બાદ કરી નાખીશ તો કેટલા આવશે એકસો સાહીઠ માઇનસ એક્સ માઇનસ થ્રી એક્સ આવું થાય તો આના બરાબર કેટલા થાય એકસો સાઠ માઇનસ એક્સ માઇનસ થ્રી એક્સ નિશાની કેવી છે સરખી છે તો જે નિશાની હોય તે પહેલાં મૂકી દેવાની અને બંનેનો સરવાળો કરી નાખવાનો અહીંયા ત્રણ છે ઓકે એટલે આપણને રૂપિયા એકના સિક્કાઓની સંખ્યા કેટલી મળશે વન હંડ્રેડ સિક્સટી માઇનસ ફોર એક્સ મળશે ત્યારબાદ આપણે જોઈએ રૂપિયા પાંચના સિક્કાનું મૂલ્ય તો આપણે આગળ દાખલા નંબર ચૌદમાં પણ કરેલું હતું તેમાં રૂપિયા સોની જે નોટ હતી તે આપણને ટુ એક્સ આપેલી હતી તો ટુ એક્સને કેટલા વડે ગુણ્યાતા આપણે સો વડે ગુણ્યાતા અહીંયા રૂપિયા પાંચના સિક્કાઓની સંખ્યા કેટલી છે એક્સ છે અને સિક્કા કેટલાના છે પાંચ રૂપિયાના છે તો એક્સને કેટલા વડે ગુણવાના થાશે ફાઈવ વડે ગુણવાના થાશે એટલે કે રૂપિયા પાંચના સિક્કાનું મૂલ્ય ફાઈવ એક્સ થાય તે જ પ્રમાણે રૂપિયા બેના સિક્કાની સંખ્યા થ્રી એક્સ છે તો તેનું મૂલ્ય શું થાય ત્રણ ગુણ્યા બે કરી નાખવાના એટલે કે થ્રી એક્સ મલ્ટિપ્લાઇડ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાશે સિક્સ એક્સ થશે અને તે જ પ્રમાણે રૂપિયા એકના સિક્કાઓની સંખ્યા એકસો સાઠ માઇનસ ફોર એક્સ છે તેને આપણે એક વડે ગુણી નાખશું તો તેમાં કાંઈ ફેર પડે નહીં ઓકે માહિતી શું આપેલી છે તો જોઈએ આપણને ત્રણે ત્રણ જે સિક્કા આપેલા છે ના મૂલ્યવાળા કુલ રૂપિયા ત્રણસો ના સિક્કા છે કુલ કેટલા રૂપિયા છે તે આપણને આપી દીધેલું છે ત્રણસો રૂપિયા છે આગળના દાખલામાં કુલ કેટલા રૂપિયા હતા ચાર લાખ હતા અહીંયા ત્રણસો રૂપિયા છે એટલે કે ફાઇવ એક્સ સિક્સ એક્સ અને એકસો સાઠ માઇનસ ચાર એક્સ આ ત્રણેયનો શું કરવાનો સરવાળો કરી નાખવાનો જોઈએ ફાઇવ એક્સ પ્લસ સિક્સ એક્સ પ્લસ એકસો સાઠ માઇનસ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ કુલ કેટલા રૂપિયા છે ત્રણસો રૂપિયા છે તેર ફોર ફાઈવ એક્સ પ્લસ સિક્સ એક્સ પાંચ અને છનો સરવાળો શું થશે એક્સ અગિયારમાંથી ચાર બાદ કરીએ કેટલા આવશે સેવન એક્સ પ્લસ એકસો સાઠ એઝ ઇટ ઇઝ રહેશે ઇઝ ઇક્વલ ટુ થ્રી ઓકે થેર ફોર સેવન એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એકસો તે બરાબરની જમણી બાજુ જાય તો કેવા થઈ જશે માઇનસ થ્રી હંડ્રેડ માઇનસ વન હંડ્રેડ સિક્સટી થેર ફોર સેવન એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણસોમાંથી એકસો સાઠ બાદ કરવાના તે બાદ બાકી તમારી રીતે રફનોટમાં કરશો એટલે મળશે એકસો ચાલીસ થેર ફોર સ્મોલ એક્સ is ટુ એકસો ચાલીસ ભાગ્યા સાત સેવન એક્સ સાથે ગુણાકારમાં હતા બરાબરની જમણી બાજુ જાય તો ભાગાકારમાં એટલે કે છેદમાં જશે સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાત દુ ચૌદ થશે અને પાછળ એક શૂન્ય છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી થશે ઓકે અને આ ભાગાકાર તમે જાતે પણ રફનોટમાં કરી શકો જ મળશે હવે એક્સની કિંમત વીસ મળી ગઈ તો આપણે શું મેળવવાના છે રૂપિયા પાંચ બે અને એક ના સિક્કાઓની સંખ્યા મેળવવાની છે એક્સની જગ્યાએ મૂકતા જઈએ તો રૂપિયા પાંચના સિક્કા તો એક્સ જ છે એટલે તે કેટલા થાશે વીસ થશે રૂપિયા બે ના સિક્કા થ્રી એક્સ એટલે કે થ્રી મલ્ટિપ્લાઇડ બાય ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાશે સિક્સટી થાશે અને છેલ્લે રૂપિયા એકના સિક્કા

ઓકે ત્યારબાદ આપણે દાખલા નંબર સોળ જોઈએ રકમમાં શું આપેલું છે એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા સો એટલે કે જે વિનર થાય તેને રૂપિયા સો દેવાના તથા વિજય ન બનનારા દરેક સ્પર્ધકને રૂપિયા પચીસનો પુરસ્કાર આપવાનો નક્કી કરેલ છે વિજેતાઓને શું આપે અને જે વિજય ના બને એટલે કે જે લોકોએ પાર્ટિસિપેટ કરેલું છે તેમાંથી જે વિજય નથી થયા તે દરેકને કેટલા આપવાના રૂપિયા પચીસ આપવાના જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ રૂપિયા ત્રણ હજાર હોય એટલે કે ઇનામ સ્વરૂપે પુરસ્કાર સ્વરૂપે કુલ કેટલા રૂપિયા આપેલા છે ત્રણ હજાર રૂપિયા આપેલા છે કુલ ત્રેસાઠ સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો એટલે કે કુલ સ્પર્ધકો આપણને કેટલા આપેલા છે સિક્સટી થ્રી આપેલા છે તેમાંથી વિજેતા કેટલા થયા તેની આપણે સંખ્યા શોધવાની છે ઓકે સોલ્યુશનમાં જોઈએ ધારો કે વિજેતાઓની સંખ્યા જે વિજેતા થયા છે એની સંખ્યા બરાબર આપણે સૌ પ્રથમ એક્સ ધારી લેશું હવે એક્સ જેટલા વિજેતા થયા હોય અને કુલ સ્પર્ધકો કેટલા છે સિક્સટી થ્રી છે ઓકે એક્સ જેટલા વિજેતા થયા અને કુલ સ્પર્ધકો સિક્સટી થ્રી છે તો વિજય ના થયા હોય એવા કેટલા તો સિક્સટી થ્રીમાંથી વિજેતા જે છે એક્સ જેટલા તેને બાદ કરી નાખીએ તો વિજય ન થનાર સ્પર્ધકો મળી જાય એટલે સિક્સટી થ્રી માઇનસ કેટલા કરવા પડશે એક્સ કરવા પડશે વિજય ન થનાર સ્પર્ધકોની સંખ્યા બરાબર સિક્સટી થ્રી માઇનસ એક્સ હવે આપણને રકમમાં શું કીધેલું છે જે વિજેતા થયા હોય તે બધાને કેટલા રૂપિયા આપેલા છે રૂપિયા સો આપેલા છે ઓકે અને વિજેતા કેટલા થયા છે એક્સ થયા છે તો વિજેતાઓને કુલ કેટલા રૂપિયા આપેલા હોય સો ગુણ્યા એક્સ એટલે કે હંડ્રેડ એક્સ થશે અને ત્યારબાદ વિજેતા ના થયા હોય તેને કેટલા આપેલા છે પચીસ આપેલા છે અને વિજેતા ના થયા હોય તેવા સ્પર્ધકો કેટલા છે સિક્સટી થ્રી માઇનસ એક્સ તો પચીસનો કેની સાથે ગુણાકાર કરવાનો સિક્સટી થ્રી માઇનસ એક્સ સાથે ગુણાકાર કરવાનો એટલે કે પચીસ કાઉસમાં સિક્સટી થ્રી માઇનસ એક્સ ઓકે આ ગુણાકાર કઈ રીતે કરવાનો તો પેલા પચીસનો સિક્સટી થ્રી સાથે ગુણાકાર કરવાનો માઇનસની નિશાની પછી પચીસનો એક્સ સાથે ગુણાકાર કરવાનો ઇઝ ઇક્વલ ટુ ટવેન્ટી ફાઈવનો પહેલાં સિક્સટી થ્રી સાથે ગુણાકાર કરશો તમે તમારી જાતે રફનોટમાં કરી લેજો એટલે તમને મળશે વન ફાઈવ સેવન ફાઈવ ઓકે અને માઇનસ પચીસનો એક્સ સાથે ગુણાકાર એટલે કે માઇનસ ટ્વેન્ટી ફાઈવ એક્સ ઓકે હવે આગળ જોઈએ તો હવે આપેલ માહિતી પરથી માહિતી આપણને શું આપેલી છે તો કુલ કેટલા રૂપિયા આપેલા છે ત્રણ હજાર વિજેતાઓને સો એક્સ જેટલા આપેલા અને વિજય ના થયા હોય તેને વન ફાઈવ સેવન ફાઈવ માઇનસ ટ્વેન્ટી ફાઈવ એક્સ જેટલા રૂપિયા આપેલા તો આ બંનેનો શું કરી નાખશું સરવાળો એટલે કે વન હંડ્રેડ એક્સ પ્લસ વન ફાઈવ સેવન ફાઈવ માઇનસ ટ્વેન્ટી ફાઈવ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપિયા છે ત્રણ હજાર તેર ફોર હંડ્રેડ એક્સ માઇનસ ટ્વેન્ટી ફાઈવ એક્સ સો માંથી પચીસ ને બાદ કરીએ કેટલા આવશે સેવન્ટી ફાઈવ એક્સ પ્લસ વન ફાઈવ સેવન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ થ્રી થાઉઝન્ડ તેર ફોર સેવન્ટી ફાઈલ ટુ બરાબરની માઇનસ વન ફાઈવ સેવન ફાઈવ તેર ફોર સેવન્ટી ફાઈવ એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ હજાર માંથી એક હજાર પાંચસો ને બાદ કરી નાખો તો કેટલા આવશે એક હજાર ચારસો પચીસ આવશે તમે તમારી જાતે રફનોટમાં બાદ બાકી કરી શકો ધેરફોર સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન ફોર ટુ બાય એક હજાર ચારસો પચીસનો વડે ભાગાકાર કરશો ઇઝ ઇક્વલ ટુ થેર ફોર સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ ભાગાકાર તમે રફ કરજો એટલે તમને એક્સ ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે ઓગણીસ ઓકે એક્સની કિંમત ઓગણીસ મળી અને એક્સ શું છે તો કે વિજેતાઓની સંખ્યા છે અને આપણે મેળવવાનું શું છે તો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા જે શોધવાની છે તે કેટલા મેળા ઓગણીસ મેળા લખી નાખીએ આમ વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ થશે ઓકે હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો